તો આજે આપણે ધોરણ 3 માં વિષય ગણિત એનો અભ્યાસ કરવાનો છે. આપણે ગણિતમાં પાના નંબર 27 શરૂ કરી દીધું છે, 28 નંબર ઉપર આવે છે બરાબર. તો આજે આપણે 28 નંબરનું તમારી પાસે પાઠ્યપુસ્તક હશે તો દરેક જણા પાઠ્યપુસ્તકમાં 28 નંબરનું પેજ નંબર કાઢે. હવે એમાં જુઓ, આગળ આપણે અગાઉના વિડીયોમાં 16 જૂથ અને 10 ના જૂથ અને 1 છૂટા એવી રીતેના કાર્ડ બનાવ્યા, એટલે કે શું બનાવ્યા અને સંખ્યા જે આપેલી નથી એને આપણે જૂથના પ્રમાણમાં ગોઠવી શકીએ. હવે આપણે આગળ જોઈએ પાના નંબર 28 ઉપર, કે જ્યારે મારી પાસે 10 કાર્ડ ગણવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે. હવે દરેક ખિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો, તમારા જવાબ ખાલી જગ્યામાં લખો. હવે જો જેમ જેમ તારાઓની સંખ્યા વાંધો જાય એમ એ 10 ના કાર્ડ, પછી તારાઓની સંખ્યા વધતી ગઈ એટલે 100 ના કાર્ડ બનાવતા થયા અને એમ ખેડવામાં મૂકતો ગયો. હવે અહીં આગળ તમને કાર્ડ આપેલા છે, 10 ના કાર્ડ આપેલા છે, છૂટા પણ આપેલા છે, 100 ના પણ કાર્ડ આપેલા છે. તો હવે આપણે સંખ્યા લખવાની છે કે આ કેટલા છે બરાબર. હવે જો અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપેલું છે, એકમાં 10 ના 2 કાર્ડ છે, 10 ના કેટલા કાર્ડ છે, 2 કાર્ડ છે, તો એ કેટલા તારા હશે, 20. 10 ના 10 કેટલા થશે, 20. એટલે કે છે આ 20 તારાઓની સંખ્યા છે. એવી રીતે આપણે અગાઉ આગળ જોઈએ, આગળ જુઓ 10 ના 2 કાર્ડ આપેલા છે, એટલે કે 10 ના 2 જ છે અને છૂટા કેટલા છે, 3 કાર્ડ, 6 છૂટા છે. આપણે અહીંયા લખીએ 10 ના કેટલા કાર્ડ છે, હું આપણે ચોરસ એવું કંઈ જોતા નથી એમ એમ જ લઈ લઈ છું. આપણે ગણવી પડશે ને સંખ્યા કેટલી, 10 ને 10 8 10 ને 10 કેટલા થશે, 10 ને 10 20 અને 8 છૂટા છે, છૂટા કેટલા છે, 6 છૂટા છે. તો આ 20 વત્તા 6 કેટલા થશે, 26. તો આ તારાઓની સંખ્યા કેટલી છે, 26. કેટલી સંખ્યા છે, 26. હવે આગળનું જોઈએ, 100 100 અને 100 100 100 ના 3 જૂથ છે, 100 100 કેટલી વાર છે, 3 વાર છે અને 10 10 કેટલી વાર છે, 1 વાર છે. તો આપણે આગળ લઈએ 100 વત્તા 100 વત્તા 100 અને વત્તા 10 એક જ વાર છે, 10 કેટલી વાર છે, 1 જ વાર છે. હવે આપણે જુઓ 100 100 100 3 વાર છે, કેટલા થયા, 300 થયા અને આ 10 એટલે કુલ કેટલા થશે, 300 ને 10. કેટલા તારા થશે, 300 ને 10. આમાં તારાઓની સંખ્યા વધારે છે, તારાઓની સંખ્યા વધારે છે કે 300 ને 10. હવે આગળ જોઈએ, જો આગળ 100 નું 1 જૂથ દેખાય છે, 100 નું 1 જૂથ છે અને 10 ના 3 જૂથ આપેલા છે, 10 ના કેટલા જૂથ છે, 3 જૂથ છે. આગળ લઈએ આપણે ત્રીજા નંબરનું, તો 100 નું 1 જૂથ વત્તા 10 ના કેટલા જૂથ છે, 3 જૂથ છે. હવે 100 નું 1 જૂથ એટલે 100 અને વત્તા 10 ના 3 જૂથ એટલે કેટલા થશે, 30. કેટલા થશે, 30. એટલે કુલ કેટલા થયા, 130. કુલ કેટલા થયા, 130. તો આમાં તારાઓની સંખ્યા કેટલી છે, તો પછી 130 ની સંખ્યા છે. હવે આગળ જોઈએ, આગળ નીચે જુઓ, 100 100 ના 4 જૂથ છે, 100 100 ના કેટલા જૂથ છે, 4 જૂથ છે. અહીંયા 100 100 ના 4 જૂથ એટલે કેટલા થશે, 400. 100 100 ના 4 જૂથ એટલે કેટલા થશે, તો આપણને ખબર છે 100 100 ના 4 જૂથ એટલે કેટલા થશે, 400. તો આમાં તારાઓની સંખ્યા કેટલી છે, 400 સંખ્યા છે. હવે આગળ જોઈએ, હવે જો એમાં 100 100 ની કેટલા જૂથ છે, 6 6. 100 કેટલી વાર છે, 6 વાર છે અને છૂટા 1 કેટલી વાર છે, 3 વાર છે. આપણે અહીંયા લખીશું
તો કે છે 3 કેટલા છે 3 તો આ 100 × 6 એટલે કેટલા થશે 600 બરાબર અને આ 3 છે એટલે 3 એક એક કાર કેટલી વાર છે 3 વાર છે એટલે 600 ને 3 તારા થશે કેટલા તારા થશે 600 ને 3 અહીંયા આપણે લખીશું 600 ને 3 હવે જો તમારે પ્રોબ્લેમમાં તમને નીચે તારાઓની સંખ્યા કેટલી છે લખવા માટેની ખાલી જગ્યા આપેલી છે બરાબર તો ત્યાં આગળ તમારે ખાલી જગ્યામાં લખા જવાબ લખી દેવાનો છે અને જેની પાસે પાઠ્યપુસ્તક નથી એમણે આ પુસ્તકમાં લખવાનું છે નોટમાં લખવાનું છે બરાબર ને હવે આગળ જોઈએ હવે જો એમાં 100 ના 3 જૂથ આપેલા છે 100 ના કેટલા જૂથ આપણે નંબર જોઈએ 100 ના 3 જૂથ આપેલા છે 17 નંબર નો 100 ના કેટલા જૂથ છે 3 જૂથ છે બરાબર પછી 10 નું કેટલું જૂથ છે 1 જૂથ છે 10 ના 1 જૂથ છે બરાબર અને છૂટા કેટલા છે જુઓ તો છૂટા 6 છે છૂટા કેટલા છે 6 છે સમય ને નીચે લખી ઉપર નાખી ને 100 × 3 જૂથ એટલે કેટલા થયા 300 અને આ 10 અને 6 છૂટા છે એટલે કેટલા થયા 6 થયા બરાબર આ સંખ્યા કેટલી થઈ 316 કેટલા થયા 316 આપણે અહીંયા લખીશું 316 કુલ કેટલા તારા થયા 316 તારા હવે એની નીચેનું જોઈએ એમાં જુઓ 100 ના 4 જૂથ આપેલા છે 100 ના કેટલા જૂથ આપેલા છે 4 આપણે એમ લખીએ 100 ના 4 પછી 10 ના કેટલા જૂથ આપેલા છે તો કે છે 3 જૂથ 10 ના કેટલા જૂથ છે 3 જૂથ છે અને છૂટા કેટલા છે જુઓ તો છૂટા એક પાસે એ છૂટું છે હવે આપણે સંખ્યા ગણીએ 100 ના 4 જૂથ એટલે 400 કેટલા થશે 400 અને 10 ના 3 જૂથ એટલે 30 થશે અને આ કેટલા છે 1 એટલે કુલ કેટલા થયા તો કે છે 431 કેટલા થયા 431 આપણે અહીંયા લખીશું 431 એટલે અમાર શાળાઓની સંખ્યા કેટલી છે તો એટલે 431 ની સંખ્યા હવે નીચેનું છે જોઈ લઈએ આપણે એમાં 100 ના કેટલા બધા જૂથ છે જુઓ ગણો તમે ચોકડીમાં 1 2 3 4 5 6 7 8 9 10 10 જૂથ છે આ કેટલા જૂથ છે 10 તો 10 જૂથ એટલે કેટલા થશે 1000 થશે કેટલા થશે 1000 આપણે લખીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો આ 10 ના 100 કેટલી વાર છે 10 વાર છે એટલે 1000 થશે કેટલા થશે 1000 તો તારાઓની સંખ્યા કેટલી છે 1000 જુઓ આ પ્રમાણે જે કાર્ડ દ્વારા જૂથ બનાવેલા છે 100 ના જૂથ 10 ના જૂથ અને છૂટા એ રીતે આપણે તારાઓની ગણતરી કરી આ રીતે તારાઓની ગણતરી કરવાથી એકદમ આસાનીથી સરળથી આપણે તારાઓ ગણી શકીએ છીએ એવું કહેવા માંગે છે બરાબર હવે જો છૂટો છૂટા તમે તારા ગણવા જાઓ તો ગણવા બહુ મુશ્કેલ છે પણ આવી રીતે જૂથ બનાવીને ગણીએ તો તારાઓ ગણવા સરળ છે હવે આગળ જોઈએ કે એકંદરે મારે કેટલા ચમકતા મિત્રો હશે તેનું અનુમાન કરો તો કે છે આવી રીતે આપણે જે જૂથ બનાવ્યા 100 ના જૂથ બનાવ્યા 10 ના જૂથ બનાવ્યા અને જે છૂટાડ્યા એ પ્રમાણે આપણે તારાઓની ગણતરી કરી બરાબર તો કે છે તારાઓ કેટલા થયા 1000 તારાઓ તો કે છે આ રીતે કે છે મેં ગણતરી કરી તો તમે વિચારો કે છે કલ્પના કરો કે હવે મારે કેટલા બધા તારાઓ છે કેટલા બધા મિત્રો છે કે તમે અનુમાન કરો કે છે કે મારે ઘણા બધા મિત્રો છે તો જુઓ આપણે આ ચેપ્ટરમાં સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી એ ગમત દ્વારા એટલે રમત દ્વારા પ્રવૃત્તિ દ્વારા શીખ્યા છીએ બરાબર તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે 100 ની ગણતરી કેવી રીતે કરવી અને 10 ની ગણતરી પણ કેવી રીતે કરવી બરાબર તો જુઓ આ
ટોપિક છે એ તો આપણા જગ્યાથી છે, તે છતાં પણ એકવાર તમારે મનમાં લખવાનું છે. તો આ ચેપ્ટર આજે આગળ પૂરું થાય છે. હવે આગળ નવું ચેપ્ટર આપણે શરૂ કરીશું. આગળ ચેપ્ટર નવું છે આપો અને લો. તો એ જોઈશું આપણે. દરેક જણાને આ ગણતરી અંકમાં કરીએ છીએ, કરી છે ને, બરાબર, સરસ. તો હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ, આપો અને લો. તો પહેલા પાસ કરી દઈએ. સંખ્યાની ગણતરી કેવી રીતે કરવી એ આપણને કહ્યું છે. જેમ આગળના ચેપ્ટરમાં આપણે જોયું સંખ્યાની ગણતરી ગમત દ્વારા કેવી રીતે કરવી, બરાબર. તો હવે નવું ચેપ્ટર શરૂ થાય છે. તમે દરેક જણા ધ્યાન આપશો. હું કીધું છું આ મારું ઘર છે, શું તે મોટું નથી? તેમાં 100 ઓરડા એટલે 100 રૂમ છે. તેમાંના કેટલાક ઓરડામાં રમ કરવામાં મને મદદ કરો. જો અહીંયા ચિત્ર આપેલું છે તમારી પાસે, પાઠ્યપુસ્તક હશે એમાં ચિત્રમાં તમે જુઓ. એ કીટુ, કીટુ નામનું એક, કીટુ એટલે એક મંગોળા જેવું જીવજંતુ છે, બરાબર. એ કહે છે કે આ મારું ઘર છે, બરાબર. તો કે મારા ઘરમાં 100 ઓરડા છે. કેટલા ઓરડા છે? 100 ઓરડા. મોટું એનું ઘર છે એમ કહેવા માંગે છે. તો કે છે મારા ઘરમાં મને કે છે રંગ પૂરવામાં તમે મદદ કરો. તો કેવી રીતે રંગ પૂરવાનો છે એ આપણે સંખ્યાની ગણતરી કરીને રંગ પૂરવાનું છે. કે છે આપણે જોઈએ આગળ. હું નંબર 2 ના ઓરડાથી શરૂઆત કરું છું. હવે આ કીધું છે એ કે છે કે હું 2 નંબરનો જે ઓરડામાં જો સંખ્યા આપેલી છે 1, 2, 3, 4 એવી રીતે 100 સુધીની સંખ્યા આપેલી છે, બરાબર. તો એ પણ કીધું કે છે કે હું 2 નંબરના ઓરડાથી શરૂઆત કરું છું. કે હું 2 નંબરનો જે ઓરડો છે રૂમ છે ત્યાંથી રંગ કરવાનું શરૂ કરું છું. હું 12 નંબરના ઓરડામાં પહોંચવા અને તેને રંગ કરવા માટે 2 માં 10 ઉમેરું છું. હવે જો 2 નંબરથી શરૂઆત કરે છે, કયા નંબરથી? 2 નંબરથી શરૂઆત કરે છે અને એ ક્યાં રંગ પહોંચવા માટે છે? 12 નંબરના. તો 12 નંબર સુધી પહોંચવા માટે તેને કેટલા ઉમેર્યા? 10 ઉમેર્યા. કેટલા ઉમેર્યા? 10 ઉમેર્યા. એટલે 2 વત્તા 10 કેટલા થયા? 12 થયા, બરાબર ને. 2 માં 10 ઉમેરવા માટે આપણે જમણી બાજુ સીધા અને 10 સુધી જઈ શકીએ છીએ. પછી 11 સુધી અને જમણી બાજુથી 1 પગલું 12 તરફ એટલે કે 2 થી 12 સુધી જવાનો આ રસ્તો છે. હવે જો 2 નંબરનું રૂમ ક્યાં આવે છે તમે જોયો તમારી ચોકડીમાં, તો તમારે જમણી બાજુ આગળ વધવું પડે છે. જમણી બાજુ 10 નંબર સુધીના આંકડા છે, બરાબર. એટલે જમણી બાજુ કયો કે છે? 10 નંબર સુધી અને પછી 11 નંબર ઉપર આવે અને પછી પાછું ફરી 1 પગલું કઈ આગળ ભર્યું? 1 પગલું ભર્યું એટલે 12 નંબર ઉપર આવી ગયો. એ પણ જમણી બાજુ ભર્યો કે છે. 2 થી 12 સુધી જવાનો આ એક રસ્તો છે, એમાં કોઈ ટૂંકો રસ્તો છે? બોલો. એ કહે છે કે જો 2 થી 12 નંબર સુધી જવું હોય તો કે ચાર રસ્તો છે. કે છે પહેલા હું જમણી બાજુ 10 નંબર સુધી જમણી બાજુ ગયો અને પછી 11 નંબર ઉપર આવ્યો અને પછી એક સ્ટેપ કે છે હું જમણી બાજુ ખસ્યો કે છે એટલે 12 ઉપર આવી ગયો કે છે. તો કે છે આનાથી કોઈ ટૂંકો રસ્તો ખરો કે છે? છે કે છે? આપણે પૂછે છે. હા જરૂર, મને અનુસરો. કે હા જરૂર છે કે છે? મને કહો એવું કરો કે છે. આપણે એક હળ સુધી કૂદકો મારીએ કે છે. તો
એટલે આપણે છ સુધી કૂદકો મારી શકીએ. બે થી બાર સુધીનો કૂદકો એ દસ પગલા લીધા બરાબર છે. હવે જો બે થી બાર વચ્ચેમાં કેટલા અંક આવે છે પહેલા તમે જોઈ લો. ગણી લો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, દસ અંક આવે એટલે દસ કૂદતા હોય એટલે આપણે બાર નંબર સુધી આવી જઈએ છીએ. એટલે કે જો તમે બે થી બાર સુધીનો કૂદકો દસ પગલા લીધા બરાબર છે એટલે ડાયરેક્ટ બે થી બાર સુધી તમારે જવું હોય એટલે કે બે માં દસ ઉમેરો એટલે તમે કે છે બાર નંબરના રૂમમાં આવી જાઓ છો. એવી રીતે કે છે એક સરળ ટૂંકો રસ્તો છે કે દસ પગલા ભરી ભરો એટલે કે છે બાર નંબર સુધી આવી જાઓ છો. આવી રીતે આપણે આગળના ઓરડાઓને પણ રંગવાના છે, બરાબર કલર કરવાના છે. તો એના માટે આપણે કેટલા પૂરતા ઉઠીશું તો આપણે એ નંબર ઉપર જઈ શકીશું એ પણ આગળ જોઈશું, પણ એ આપણે ફરીના વિડીયોમાં જોઈશું.